नमस्कार मित्रों, अत्यारे आपणे आवी गया छे प्रसिद्ध यात्राधाम पावागढ़ अंदर। मित्रों, पावागढ़ मुलाकात तो तमे घनीवार लीधी हशे अने महाकाली माताना दर्शन पण कर्या हशे, पण घणा लोको एवा हशे के जेमने अत्यार सुधी पावागढ़ गामनी मुलाकात नहीं लीधी होय। तो मित्रों, पावागढ़ गामनी वात करिए तो पावागढ़ गामनी अंदर राजा महाराजाओना समयनी घनी प्राचीन इमारतो आवेली छे। तो मित्रों, आजना वीडियोनी अंदर आपणे ते बधीज इमारतो जोईशुं जे पावागढ़ गामनी अंदर आवेली छे अने तेनी टिकेट प्राइस पण तमने कहीशुं अने पावागढ़नी आजूबाजू में कई जगह फरी सको छो ते पण आजना वीडियोनी अंदर बताविशुं। तो आपणो आ वीडियो पूरो जोजो अने वीडियो गमे तो आपणी यूट्यूब चेनल मयूर ब्लॉग ने सब्सक्राइब करी लेजो। हेलो दोस्तों, स्वागत है तमारुं फरीथी आपणा एक नवा वीडियोनी अंदर। तो अत्यारे आपणे आवी गया छे पावागढ़ अने आजे पावागढ़ पतई राजानी नगरी पावागढ़ गाम जोईशुं, तेनुं प्राचीन बांधकाम जोईशुं अने तमे पावागढ़ गामनी अंदर कई कई जगह फरी सको छो तो ते बधुं जोईशुं। तो आपणी पाछळ छे अत्यारे दक्षिणनो भद्र दरवाजो, तो आपणे अहींया થઈને એન્ટ્રી લઈશું અને અંદર શું શું ફરવાનું છે તે બધું જોઈશું। તો મિત્રો, જોઈ શકો છો આપણી એક્ઝેક્ટ સામે છે આ દક્ષિણનો ભદ્ર દ્વાર। તો અહીંયા થઈને આપણે પાવાગઢ ગામની અંદર જવાનું છે। મતલબ તમે આ પહેલાનું રાજા મહારાજાના સમયનું આ પ્રાચીન બાંધકામ જોઈ શકો છો। મતલબ આ પહેલા રાજાના સમયના દરવાજા છે આ બધા જોઈ શકો છો, અને અહીંયા બોર્ડ મારેલું જ છે દક્ષિણનો ભદ્ર દરવાજો। તો આપણે અહીંયા થઈને હવે અંદર જઈશું। તો અંદર કંઈક આ રીતનો વ્યૂ જોવા મળે છે। અહીં પહેલા રાજા મહારાજાઓના સમયની મોટી મોટી દિવાલો જોવા મળે છે જે તમે જોઈ શકો છો। તમને ચારે બાજુ આ મોટી મોટી દિવાલો જોવા મળે છે અને અહીંયા જોઈ શકો છો આ પહેલાં ગમે તે અહીં દરવાજા હશે પણ જે અત્યારે નથી તેના નિશાન અહીં આપણને જોવા મળે છે અને આપણે સામેથી આવ્યા છે। મિત્રો, તમે જેવા દક્ષિણના ભદ્ર દ્વારથી અંદર આવો છો એટલે અંદર કંઈક આ રીતનો વ્યૂ જોવા મળે છે અને આ જોઈ શકો છો સામે એક વિશાળકાય ગેટ જોવા મળે છે અને આ તેની ઉપર ઝરૂખો છે। મતલબ આ તમે તેનું પ્રાચીન બાંધકામ જોઈ શકો છો, કેટલું જોરદાર બાંધકામ છે જૂનું રાજા મહારાજાઓના સમયનું। તો અહીંયા આખો વ્યૂ છે, અહીંયા પાવાગઢ ગામની અંદર તમે જેવા એન્ટ્રી મારો છો એટલે ત્યાં તમને કઈક આ રીતનો વ્યૂ જોવા મળે છે। હવે આપણે જોઈશું કે તમે અંદર કઈ કઈ જગ્યાઓ ફરી શકો છો। તો મિત્રો, પાવાગઢ ગામની અંદર તમે જેવા એન્ટ્રી મારો છો એટલે તમને પહેલી લોકેશન જોવા મળશે શહર કી મસ્જિદ। તો આ તેના વિશેની બધી માહિતી છે જે તમે વાંચી શકો છો। તો આ જગ્યા 15મી-16મી સદીની અંદર બનાવવામાં આવી છે અને આ તેનો વ્યૂ છે આખો જોઈ શકો છો, તમે એક્ઝેક્ટ સામેથી જોઈ શકો છો આ શહર કી મસ્જિદને। તો મિત્રો, અહીંયા તમને ખૂબ જ જૂની પ્રાચીન કારીગરી જોવા મળશે અને આની ટિકિટ પ્રાઇસની વાત કરીએ તો 40-45 રૂપિયા ટિકિટ છે, જે તમે ઓનલાઈન પણ લઈ શકો છો અને ઓફલાઈન પણ લઈ શકો છો। અને તમે પાવાગઢ જો ફરવા માટે આવો છો તો તમે અહીંયાથી ગાઈડ પણ લઈ શકો છો, જે તમને આખું પાવાગઢ ફેરવશે। પાવાગઢની અંદર ગમે તેટલી જગ્યાઓ છે પ્રાચીન રાજા મહારાજાઓની, તે બધી જ જગ્યાઓ બતાડશે। તો મિત્રો, હવે આપણે આવી ગયા છે શહર કી મસ્જિદની અંદર અને તમને અંદર આ સ્તંભ જોવા મળશે। તો મિત્રો, આ સ્તંભની એક ખાસિયત છે કે આ સ્તંભને તમે ગમે તેટલી વાર ગણો પણ એ એક વધશે કે એક ખૂટશે, તો આ તેની ખાસિયત છે। અને આ તમે ઉપરથી જોઈ શકો છો, તો ઉપર કંઈક આ રીતનો ઘુમ્મટ જોવા મળે છે તમને। તો મિત્રો, અત્યારે આપણે શહર કી મસ્જિદ છે તેના પાછળના ભાગમાં છે, તો કંઈક આ રીતનો વ્યૂ જોવા મળે છે। તો મિત્રો, અહીંયાથી તમે જે ટિકિટ લો છો તે અહીંયાથી થોડે દૂર જામા મસ્જિદ આવેલી છે, તો આ ટિકિટ ત્યાં પણ ચાલે છે। તો તમે આ 40 રૂપિયાની ટિકિટની અંદર બે લોકેશન જોઈ શકો છો, એક આ અને પછી જામા મસ્જિદ। તો મિત્રો, તમે જેવા શહર કી મસ્જિદ જોઈને આગળની તરફ વધો છો એટલે તમને થોડેક જ દૂર માંડવી અથવા કસ્ટમ ઘર જોવા મળે છે, જ્યાં કોઈ પણ જાતની ટિકિટ નથી, એકદમ ફ્રી છે જોવાનું। તો હવે આપણે તે જોઈશું। તો આ તેની માહિતી છે જોઈ શકો છો, ચુંગી ઘર માંડવીના નામથી પ્રસિદ્ધ છે, તો આ તેની માહિતી તમે વાંચી શકો છો। તો મિત્રો, આ જે તમે જોઈ રહ્યા છો તેને જ માંડવી અથવા કસ્ટમ ઘર કહેવામાં આવે છે। તો અહીંયા ખાસ કંઈ જોવાનું નથી, બસ આ જ છે। મિત્રો, આ જે માંડવી અથવા કસ્ટમ ઘર છે તેની પાસે જ તમને આ જૂની પુરાણી તોપો જોવા મળે છે, જે તમે જોઈ શકો છો અને ગમે ત્યારે તમે પાવાગઢ ગામની અંદર આવો તો તમને અહીંયા જોવા મળે છે। તો મિત્રો, હવે આપણે પાવાગઢ ગામની બહાર નીકળી રહ્યા છે અને આ બહાર નીકળતી વખત તમને આ ઘણી પ્રાચીન ઇમારતો અને પ્રાચીન દરવાજાઓ જોવા મળે છે, જે તમે આ પાવાગઢ ગામની અંદર આવો તો જોઈ શકો છો। તો હવે આપણે જોવા જઈ રહ્યા છે જામા મસ્જિદ, જે પાવાગઢ ગામની બહારના ભાગમાં આવેલી છે। તો હવે આપણી નેક્સ્ટ લોકેશન છે જામા મસ્જિદ।
तो मित्रों आज तमे जोई रहा छो तेने जामा मस्जिद कहेवामां आवे छे। तो अहींयानी टिकट प्राइस नी वात करीए तो जे टिकट आपणे शहर की मस्जिद पहेला जोई त्यां लीधी हती ते टिकट अहींया चाले छे, मतलब 40-45 रुपियामां तमे आ बे जग्या जोई शको छो, एक आ जामा मस्जिद अने एक शहर की मस्जिद। तो मित्रों तमे अहींया आवो छो तो अहींया तमने खूब ज जूनी प्राचीन कारीगरी जोवा मळे छे अने आ जामा मस्जिदनो अद्भुत नजारो तमे जोई शको छो। तो तमे अहींया फोटोशूट पण करी शको छो, वीडियो शूट पण करी शको छो, पण अहींया केमेरो अलाउड नथी, तमे मोबाइल थी फोटोग्राफी करी शको छो अहींया गमे त्यारे आवो तो। अने आ तमे तेनो अद्भुत व्यू जोई शको छो, मतलब केटलो जोरदार व्यू जोवा मळे छे सामेथी। तो मित्रों अत्यारे आपणे जामा मस्जिदनी अंदर आवी गया छे, तो अंदर जोई शको छो, अंदर तमने आवा विशाळ मोटा मोटा स्तंभ जोवा मळे छे, जोई शको छो। तो आ जामा मस्जिदनो अंदरनो व्यू छे, कई आ रीतनो जोवा मळे छे। मित्रों गमे त्यारे तमे जामा मस्जिदनी अंदर आवो छो तो तमने अहीं हजारो वर्ष जूनी कारीगरी जोवा मळे छे, जे तमे हाल आपणा वीडियोनी अंदर जोई रह्या छो। तो मित्रों 40-45 रुपया टिकट है, तो कई जना कहवाई अने ते पण बे जग्या उपर चाले छे। तो गमे त्यारे तमे पावागढ़ आवो तो आ जग्यानी मुलाकात लो, 40-45 रुपया में तमने आवो नजारो बीजे क्यांय जोवा नहीं मळे। अने तमे आ तेनी प्राचीन कारीगरी अने तेनुं प्राचीन बांधकाम जोई शको छो, मतलब आ जोईने तमारी टिकट 100% वसूल थई जशे। तो मित्रों आपणे आगळ पावागढ़नी अंदर घणी बधी लोकेशन जोई अने घणी मस्जिदो पण जोई प्राचीन राजा महाराजाओना समयनी। तो हवे आपणे बीजी एक नवी लोकेशन जोवा माटे आवी गया छे, जेनुं नाम छे कमाणी मस्जिद। जोई शको छो आ पाछळ बोर्ड मारेलुं छे अने त्यां जवानो रस्तो कंईक आ रीतनो छे। तो आ थोड़ी सुमसान जग्यानी अंदर आवेली छे, तो तमे एकला होय तो आ जग्या जोवा माटे ना आवो, वधारे माणस होय तो ज जाओ। अहींयाथी 1.5 किलोमीटर जेटली दूर छे कंईक आ रीतनो रस्तो छे। तो हवे आपणे कमाणी मस्जिद जोवा माटे जई रह्या छे, तो विडियोनी अंदर अमे तमने बताडीशुं के कमाणी मस्जिद कई रीतनी देखाय छे अने तेनुं प्राचीन बांधकाम पण बताडीशुं, तो आपणो विडियो जोता रहेजो। तो मित्रों फाइनली आपणे पहोंची गया छे कमाणी मस्जिद जोवा माटे। तो कंईक आ रीतनो व्यू जोवा मळे छे कमाणी मस्जिदनो, तो तमे आ पाछळना ભાગથી તમે તેને જોઈ શકો છો અને આખો તેનો વ્યૂ છે, અને આ તમે આ એક્ઝેક્ટ સામેથી જોઈ શકો છો। તો આ મસ્જિદની અંદર કમાનો બનેલા છે જેના કારણે આને કમાણી મસ્જિદ કહેવામાં આવે છે, મતલબ આ મસ્જિદની અંદર તમને કમાણો જોવા મળે છે, આ જોઈ શકો છો। જેમ પાવાગઢની અંદર બીજી એક લોકેશન પણ આવેલી છે જે પાવાગઢ ઉપર ચડતી વખત રસ્તામાં જોવા મળે છે, જેને સાત કમાન કહેવામાં આવે છે। તો આ તે જ રીતની મસ્જિદ છે, તો આને કમાણી મસ્જિદ કહેવામાં આવે છે, અને અહીંયા તમને આ જોઈ શકો છો બધા કમાનો જ જોવા મળે છે।